ભારતના નકશામાં રાજસ્થાનમાં જોધપુર નજીક ખેજડી નામનું ગામ આવેલું છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ખેજડી ગામની વાત કરવાના છીએ. તો પાઠ તરફ આગળ વધીએ. આપણા પાઠનું નામ છે અમૃતાની વાર્તા. અહીં અમૃતાના જીવનનો નાનો પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે, તેની ચર્ચા આપણે અહીં કરવાની છે. ફ્રેન્ડ્સ, પાઠ 4 અમૃતાની વાર્તા વિશે આપણે ચર્ચા કરીશું. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. ફ્રેન્ડ્સ, રાજસ્થાનના જોધપુર નજીક ખેજડી નામનું એક ગામ આવેલું છે. આ ખેજડી ગામનું નામ કેવી રીતે પડ્યું તે ખબર છે? ફ્રેન્ડ્સ, ત્યાં એ ગામમાં ખેજડીના વૃક્ષ ઘણા બધા થતા હતા, ઘણા બધા ઉગતા હતા, એને કારણે આ નામ આનું નામ ખેજડી પડ્યું છે. અને ત્યાંના લોકો પ્રાણીઓ અને ઝાડવાઓને ખૂબ જ પ્રેમ કરતા હતા. તો આ ખેજડીનું વૃક્ષ તમારે જોવું છે? તો ચાલો આપણે ખેજડીનું વૃક્ષ જોઈએ. ખેજડીનું વૃક્ષ. અમૃતા રોજ સવારે વહેલી ઉઠી જાય અને તેના વૃક્ષ પાસે જાય અને તેના વૃક્ષને વહાલ કરે. તેને કહે કે તું તો ખૂબ જ મજબૂત છે, તારા માટે ખૂબ તાકાત છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, હું તને ખૂબ વહાલ કરું છું, મને પણ તારા જેવી જ બનાવજે. બાળ મિત્રો, તમને આ ચિત્રમાં શું દેખાય છે તે ધ્યાનથી જુઓ. જુઓ, એક બાળક ઝાડની પાછળ સંતાઈને કંઈક જુએ છે, તો એક બાળક ગાયની પાછળ દોડતું હોય એવું લાગે છે. એક સ્ત્રી પાણી લઈને જાય છે. એક છોકરી વૃક્ષના છાંયડાની નીચે રમતી છે. મિત્રો, આ કેટલાક ચિત્રો છે. જુઓ, રસ્તાની આજુબાજુ ઉગેલા વૃક્ષનું ચિત્ર, ઘરની આજુબાજુ ઉગાડેલ વૃક્ષનું ચિત્ર, શાળાની આસપાસ ઉગાડેલ વૃક્ષનું ચિત્ર, વૃક્ષના છાંયડામાં રમતા બાળકનું ચિત્ર, છોડવાઓને પાણી પીવડાવતા બાળકનું ચિત્ર. તો તમે આ બધા ચિત્રો જોયા? તો બાળમિત્રો, આ ચિત્રો તમે જોયા તો આ ચિત્ર પરથી તમારે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એ પ્રશ્નો કંઈક આ પ્રમાણે છે. તમારા ઘર પાસે, શાળા પાસે અથવા આસપાસ રસ્તાઓની બાજુમાં વૃક્ષો વાવેલા છે? આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોણ પાણી પીવડાવે છે? તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે? આ ફળો કોણ ખાય છે? આ દરેક પ્રશ્નના જવાબ તમારે જાતે વિચારીને તમારી નોટમાં લખવાના છે. બાળમિત્રો, આપણે જોયું કે કેટલાક લોકો પોતાના ઘરની બહાર પણ છોડવાઓ વાવે, તો રસ્તાની આજુબાજુના વૃક્ષો પણ આપણે જોયા, શાળાની આજુબાજુના વૃક્ષો પણ આપણે જોયા. મિત્રો, તમને ખબર છે, કેટલાક લોકો તો પોતાની અગાશી પર પણ છોડવાઓ વાવે છે, કેટલાક લોકો તો પોતાના ઘરના વાડામાં પણ, એટલે કે ઘરની પાછળના ભાગમાં પણ વૃક્ષો વાવે છે, તો કેટલાક લોકો પોતાના ઘરની આંગણામાં, એટલે કે ઘરની બહાર પણ વૃક્ષો વાવે છે. તો ફ્રેન્ડ્સ, તમે કોઈ દિવસ વિચાર્યું છે
કે આ વૃક્ષો જો ના હોય તો શું થાય? વિચારો. હા, જો વૃક્ષો ના હોય તો આપણે ઘણી બધી મુશ્કેલીઓ પડે. વૃક્ષો આપણને ફૂલ, ફળ, શાકભાજી, પાન, લાકડું ઘણું બધું આપે છે. અને એટલું જ નહીં, મનુષ્યની જીવવા માટે જે શ્વસન ક્રિયાનો ઉપયોગી વાયુ છે જેનું નામ ઓક્સિજન છે, આ ઓક્સિજન વાયુઓ પણ વૃક્ષો આપણને પૂરતા પ્રમાણમાં મેળવી આપે છે. તો તે રીતે આ વૃક્ષો આપણા મિત્રો થયા. તેથી આ વૃક્ષોની સાર સંભાળ લેવી એ આપણી ફરજ છે. વૃક્ષ સાથે મિત્રતા રાખવી જોઈએ, વૃક્ષને પણ પ્રેમ કરવો જોઈએ. અને તમને ખબર છે, 5 જૂન પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. તો તમે પણ આજથી પ્રણ લેજો કે 5 જૂને હું 1 છોડ તો વાવીશ જ વાવીશ. ઓકે, તો તમે દર 5 જૂને 1 છોડ નાનકડો વાવજો. મિત્રો, લલિતાને એવું લાગે છે કે એની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડવાઓ એમનેમ જ જાતે ઉગી ગયા, કોઈએ વાવ્યા જ નથી. તો મિત્રો, તમે જોયા છે એવા છોડવાઓ કે જે પોતાની જાતે જ ઉગી નીકળ્યા હોય, તેને કોઈએ વાવ્યા જ ન હોય? તમે એવા છોડવાઓ કોઈક દિવસ જોયા છે? બાળમિત્રો, આ પીપળાનો છોડ છે. આ પીપળાના છોડને દિવાલમાં કોઈએ જ વાવ્યો નથી, છતાં એ પોતાની જાતે જ દિવાલમાં ઉગી નીકળ્યો છે. તો મિત્રો, તમને એવો પ્રશ્ન થતો જ હશે કે આ છોડ કેવી રીતે ઉગી નીકળ્યો? તમે શું માનો છો? તો બાળમિત્રો, પીપળો પોતાની જાતે જ દિવાલ પર ઉગી નીકળ્યો છે, તેણે કોઈએ જ દિવાલ પર વાવ્યો નથી. તો આવું કેમ? આવો પ્રશ્ન થાય છે. તો ફ્રેન્ડ્સ, ઘણી વાર પક્ષીઓ ઉડતા ઉડતા મોંમાં એના દાણા ચણતા હોય છે, અને કોઈક વાર દાણા દિવાલ પર નીચે પડી જતા હોય છે. અને એવું પણ બને કે કેટલીક વાર આપણે દિવાલ પર દાણા નાખ્યા હોય, અથવા તો પક્ષીઓ કોઈક વાર મોંમાં દાણા ચાવતા ચાવતા દિવાલ પર બેસતા હોય અને ત્યાં દાણાઓ થોડા ધોળાઈ જાય છે, પોતાનું ચણ નીચે દિવાલ પર ધોળાઈ જાય છે. તો એ દાણા નીચે દિવાલમાં તેની ફાટમાંથી ઉતરી જાય છે, અને એ દાણાને તાપ, તડકો, વરસાદ ઘણું બધું મળી રહે છે. એના લીધે એ દાણો ફૂટી નીકળે છે અને એમાંથી એ છોડવાનું રૂપ ધારણ કરે છે. બીજી પણ ઘણી બધી રીતે વૃક્ષો અથવા છોડવાઓ દિવાલ પર ઉગી નીકળતા હશે, પણ આ એક રીત છે. તો મિત્રો, અહીં અમૃતાના વૃક્ષો પણ જોખમમાં મુકાઈ ગયા લાગે છે. તો તેની ચર્ચા આપણે નેક્સ્ટ પાર્ટમાં કરીશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. બાય.